નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું ફરીથી એક વખત આપણી સહિયારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારા ગુજરાતી વિષયનો પાઠ નંબર નવમાં પુત્રવધુનું સ્વાગત તો એમનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ એવું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તો પ્રશ્ન નંબર એક છે નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો જેમાં પહેલું છે કે વધુના આવવાથી જાણે તેમનો જવાબ આવશે લક્ષ્મી આંગણામાં આવ્યા હોય સો સો કલમની સુગંધ આવી હોય આંગણે આજે ઉત્સવ થયો હોય એ તમામે તમામ આવશે માટે જવાબ આવશે ડી ત્યારબાદ બીજું છે પતૃવધુના વેણ કેવા લાગે છે તેમનો જવાબ આવશે પુત્રવધુના વેણ છે એ વહાલ નીતરતા હોય એવું લાગે છે ત્રીજો પ્રશ્ન છે ઘરનું છતર બનેલું એટલે શું તેમનો જવાબ આવશે કે ઘરના બધા સભ્યોને સાચવવા ત્રીજું છે ઘરની ખુલ્લું આકાશ વાક્યનો અર્થ સમજાવો તેમનો જવાબ આવશે સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર એમાં જવાબ આવશે ડી ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પહેલું છે ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી તેમનો જવાબ આવશે કે ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યનો શણગાર સજ્યો હોય એમ શોભી ઉઠી પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા હોય ઘરનું વાતાવરણ જીવંત બની ગયું ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રીજો છે નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં પહેલું છે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો તો જોઈએ મિત્રો એમનો જવાબ તો એમાં જવાબ આવશે કે પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે તેના આવવાથી સો સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે જે આજ સુધી ઘરની ભીતો સૂની હતી પરંતુ પુત્રવધુની આંગળીઓના સ્પર્શ થતાં જ ભીતોએ જાણે શણગાર સર્જ્યો હોય એવું લાગે છે એણે સૌના દિલ જીતી લીધા છે પુત્રવધુ તો ઘરનું છત્ર છાંયડી અને અગાશીનું ખુલ્લું આકાશ છે એટલે કે સાસરિયાના આબરૂનું ઢાંકણ છે એની શીતળ શીતળછાયામાં સૌ નિશ્ચિત છે ખુલ્લા આકાશની જેમ એક ખુલ્લા દિલની છે ત્યાર પછીનો મિત્રો બીજો પ્રશ્ન છે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું એમ કવિ શા માટે કહે છે તો જોઈએ એમનો જવાબ કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આવવું એટલે લક્ષ્મીનું આવવું તે આવતા જ મીઠી સુગંધ ફેલાઈ ઉઠી છે એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતોને શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી છે એના શબ્દોમાં વહાલ વરસતું હતું એણે વહાલથી સૌને હૃદય જીતી લીધા એ ઘરનું છત્ર અને ચિતળ ચાયની છે અગાસીના ખુલ્લા આકાશની જેમાં ખુલ્લા દિલની સ્વીકારી લીધા પિયર અને સાસરી એમાં બે બે કુળને ને ઉજાળનારી ઉગારનારી આ પુત્રવધોનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો છે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો જેમાં પહેલું છે એણે બબ્બે તે કુળને ઉજાળ્યા તો એમાં આવશે મિત્રો કે કવિ વધુને બે બે કુળને ઉજાળનારી કહે છે કારણ કે પુત્ર વધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે એ બાબત માટે ચિતળ ચાયડી જેવી હોય છે પુત્ર વધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબના સૌના દિલ જીતી લે છે એ સૌને હૂંફ આપે છે અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી કહે છે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ પાઠ નંબર નવનું સ્વાધ્યાય સોલ્યુશન આવા જ તમામ સ્વાધ્યાય સોલ્યુશનની લિંક માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત